નમસ્કાર આઈ વન્સ અગેન જીતુભાઈ વેલકમ ટુ ઓલ ઓફ યુન માઇ યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે ધોરણ બાર ઇંગ્લિશ સપ્લિમેન્ટરી રીડર એમાં રીડ નંબર થ્રી ફાઇનલ ગેમ એની આજે આપણે ચર્ચા કરીશું મિત્રો અહીંયા એક ફૂટબોલ ખેલાડીના જીવનની સંઘર્ષમય કથા છે ફૂટબોલની ફાઇનલ મેચ પહેલાં એનું જીવન એકદમ એકદમ રોજિંદુ પ્રેક્ટિસ અભ્યાસ વહેલા ઉઠવું પણ જ્યારે ફાઇનલ મેચ આવે છે ત્યારે એની અપેક્ષા પણ નહીં હોય કે ખરેખર એને જિંદગીની ફાઇનલ રમત હતી તેણે પણ શ્રદ્ધા હતી કે તેની તેની ટીમ મેચ જીતશે અને લાયક જ હતી બંને સુકાની જ્યારે ખેલદીની ભાવનાથી રમત શરૂ થઈ ખૂબ જ ક્લોઝ મેચ બની ગઈ બંને ટીમનો સ્કોર એક એક બરાબર ચાલ્યો અંત સુધી કેપ્ટનને આત્મવિશ્વાસ હતો કે અંતિમ પ્રયાસ ગોલમાં હશે પણ કમનસીબે કેવું થાય છે જ્યારે ગોલ કરવા જાય છે ત્યારે હરીફ ટીમનો ખેલાડી હવામાં જ એ ગોલને અવરોધે છે અને બંને સખત એકબીજા સાથે અથડાય છે અહીંયા કેપ્ટન બેભાન થઈ જાય છે ભાનમાં આવે છે ત્યારે હોસ્પિટલમાં હોય છે તેના ઉપર એક જોખમી શસ્ત્રક્રિયા થાય છે એ તૈયાર પણ થાય છે શસ્ત્રક્રિયા સફળ રહી તેનું જીવન હવે હલનચલન માટે બીજા પર આધારિત થઈ ગયું પોતાના મક્કમ મનોબળ હકારાત્મક વલણના કારણે પોતાના માનસિક તાકાતથી અલગ રીતે વિકાસ સાધી પોતાનું વ્યક્તિત્વ હવે ખેલાડીમાંથી એક સારા લેખક તરીકે વિકસાવે છે જીવનમાં એક નવી દિશા એના માટે ખુલી જાય છે તેના જીવનમાં ફાઇનલ મેચ ખરેખર એક નવી દિશામાં નવા ક્ષેત્રમાં પ્રગતિનું સોપાન બની રહી તો ચાલો જોઈએ ફાઇનલ ગેમ જોઈએ મિત્રો પહેલો પરિણામ બિફોર ધ ફાઇનલ ગેમ અહીંયા જે ફાઇનલ ગેમ હતી લાસ્ટ એના પહેલાં લાઈફ વોઝ ઓર્ડિનરી ડેલી રૂટીન લાઈફ કેવું હતું એકદમ ઓર્ડિનરી સામાન્ય એમ હં જે દરરોજ કામ કરતા હોય એવું જ જીવન હતું ઈચ ડે આઈ અવેકન વિથ એ મેન્ટલ લિસ્ટ ઓફ ટાસ્ક દરેક દિવસે અવેકન એમ જાગતી હતી એક નવા લિસ્ટ સાથે એક નવી પ્રવૃત્તિના લિસ્ટ સાથે માનસિક આઈ હેડ ટુ કમ્પ્લીટ બિફોર ધ એન્ડ ઓફ ધ ડે કે મારે આ કામ દિવસના અંત પહેલાં આ કામ પૂરું કરવાનું એવા બધા ઘણા બધા લિસ્ટ મગજમાં હતા એની સાથે દરરોજ દિવસ એ જાગતી માય લાઈફ વોઝ નોટ ટુ કોમ્પ્લિકેટેડ જીવન મારું બહુ જ જટિલ નહોતું ક્લાસ શો કરેલી ફૂટબોલ પ્રેક્ટિસ સ્ટડિંગ અને સ્લીપિંગ આ દરરોજની ક્રિયા ઓફન આઈ રિટર્ન હોમ ફ્રોમ શોકર ફિલ્ડ આફ્ટર હેવી પ્રેક્ટિસ હું ઘરે પાછી આવતી જ્યારે ફૂટબોલની હેવી પ્રેક્ટિસ પતી ગયા પછી ટુ સ્ટડી અભ્યાસ કરતી અન્ટિલ ધ અર્લી અવર્સ ઓફ ધ મીટિંગ મોર્નિંગ વહેલી સવાર વહેલી સવાર પડે ત્યાં સુધી વાંચતી ફૂટબોલ મેચની પ્રેક્ટિસ કર્યા પછી પણ વહેલી સવાર સુધી હું વાંચતી હેવિંગ એક્સેપ્ટેડ વેલ ટુ માય ડેલી રૂટિન આવું સ્વીકારીને કે મારી આ દરરોજની આ રૂટીન છે આવું સ્વીકાર્યા બાદ આઈ નેવર ઇમેઝિંગ ઇટ વુડ બી ઓલ્ટર્ડ મને ક્યારેય કલ્પના નહોતી કે મારા જીવનમાં બદલાવ આવશે હવેવર માય લાઈફ ચેન્જ ધ ડે ઓન ધ ફાઇનલ ગેમ મારું જીવન ફાઇનલ ગેમના દિવસે બદલાઈ ગયું ઇટ વોઝ ધ લાસ્ટ ગેમ ઓફ ધ ટુર્નામેન્ટ ટુર્નામેન્ટની છેલ્લી મેચ હતી વિનર વુડ એચીવ ચેમ્પિયનશીપ અને વિનર જે છે ચોક્કસ એની ચેમ્પિયનશીપ મેળવશે માય ટીમ હેડ હેડવીન અંડર વિઘોરસ ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ ફોર ઇયર્સ ઇન એન્ટિપિશન ઓફ ધીસ ડેઝ એન્ટિપિશન એટલે ધારણા પૂર્વ ધારણા કે ચોક્કસ આટલી બધી મહેનત કરી છે સખત મહેનત કરી હતી વિઘોરસ ફિઝિકલ ટ્રેનિંગ પાસ્ટ ફોર ઇયર્સ આ દિવસ માટે કે ચોક્કસ અમે ફાઇનલમાં પહોંચીને મેચ જીતીશું એવી પૂર્ણ ધારણા સાથે ચાર વરસ આવી પ્રેક્ટિસ કરી હતી ટીમે બટ ઇમોશનલી વી વર રેડી એઝ વેલ અમે એના માટે તૈયાર હતા આઈ વોઝ રેડી જે લેખિકા છે એ પણ તૈયાર હતી આઈ એન્ટર ધ ગેમ વિથ ધ માઇન્ડસેટ હું ગેમમાં ઉતરી એવાય માન્યતા સાથે ટાઇટલ વોઝ ઇન અવર હેન્ડ્સ કે ટાઇટલ અમારા હાથમાં હશે વી ડિઝર્વ ઇટ બિકોઝ અવર ડિઝાયર ટુ વિન વોઝ ગ્રેટ અમે એને લાયક હતા કારણ કે જીતની ઈચ્છા બહુ મહાન હતી રેફરી બોલાવે છે કોલ રેફરી કેપ્ટન આઈ એપ્રોચ ધ સેન્ટર ઓફ ધ ફિલ્ડ ત્યારે આ કેપ્ટન જે છે એ સેન્ટરમાં મધ્યમાં પહોંચે છે વિથ કોન્ફિડન્સ લુક ઇન ધ આઈઝ ઓફ માય ઓપોનન્ટ ઓપોનન્ટ એટલે સામેનો વ્યક્તિ એની સામે જોઈને આંખોમાં જોઈને વાઈલ્ડ ગીવિંગ હર એ પાવરફુલ હેન્ડસેટ

મારી પૂરી ક્ષમતા આ ગેમને આપીશ એઝ ઇટ વર ધ લાસ્ટ ગેમ આઈ એવર પ્લે કારણ કે આ એક છેલ્લી ગેમ હતી જે ક્યારે આવી ગેમ નહોતી ગોલી ગોલી કેપ્ટન ધ મેન ડ્રેસ ઇન બ્લેક એન્ડ વ્હાઈટ બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસમાં માણસે બૂમ પાડે છે ગોલી ગોલી ધ ટુ ગોલી સાયમલ્ટેનિયસલી રેઇઝ ધ રાઈટ હેન્ડ્સ ઇન ધ એર બંને ગોલી જે છે ગોલકીપરો એક સાથે હાથ ઊંચો કરે છે હવામાં ઇન્ડિકેટિંગ સૂચવતા હોય દેટ દે વર રેડી કે તેઓ તૈયાર હતા ગેમ કુડ બિગિન ગેમ શરૂ થઈ ગઈ ધીસ વોઝ ઇટ આ એ હતી એમ ધ વિસલ સાઉન્ડેડ વિસલ સંભળાઈ ધ બોલ સુન કિક ઇન માય રિએક્શન ડિરેક્શન બોલ સીધો મારા ડિરેક્શનમાં લાત મારીને આવે છે આઈ રિસીવ ધ બોલ એન્ડ કિક ઇટ ટ્વેન્ટી ફીટ ટુવર્ડ્સ ધ ગોલ અને મેં જેવો બોલ મારા હાથમાં આવ્યો મેં એને વીસ ફૂટ ગોલ તરફ લાત મારી જસ્ટ ઇન ટાઈમ ફોર માય ટીમમેટ્સ ટુ મેટ મી જે તરત જ મારા જે ટીમમેટ્સ હતા એની પાસે બોલ આવે છે પાઉન્ડ ઇટ રાઇટ ઇન્ટુ ધ નેટ અને પછીને એક હિટ લગાવે છે સ્ટ્રાઇક કરે છે સીધે સીધું નેટમાં પહોંચવા માટે ગોલ એવરી વન્સ બધાય એટ પાડી ગોલ ગોલ ગેમ હેડ સ્ટાર્ટેડ આઉટ વેલ ગેમ બહુ સરસ રીતે શરૂ થઈ ગઈ હતી બટ ધ પાવર ઓફ ધ ગેમ સૂન ગ્રુ ઇન્ટેસ ઇન્ટેન્સ્ડ પરંતુ જે રમતની જે તાકાત છે એકદમ તીવ્રતા બની ગઈ તીવ્ર બની ગઈ ક્યારે એઝ ધ ઓપોઝિશન ટીમ કેમ રાઇટ બેક એઝ અસ વિથ એ ગોલ ટુ ટાઈ ધ ગેમ એટ વન ટુ વન પણ જ્યારે સામેના ટીમના ખેલાડીએ ગોલ કરે છે જ્યારે એક અને એક અમારી ટીમને પણ એક ગોલ થયો એની ટીમને પણ એક ગોલ થયો ત્યારે રમતની તીવ્રતા રમતમાં એક પ્રકારનો પાવર આવે છે ગેમ કન્ટિન્યુડ એટ ધ એક્સ્ટ્રીમલી કોમ્પિટેટીવ લેવલ થ્રુઆઉટ ધ ફર્સ્ટ હાફ એન્ડ ઇન્ટુ ધ સેકન્ડ પહેલાં અડધા કલાકમાં હં પહેલાં અડધા કલાકમાં એ ગેમ સેમાં આવી જાય છે બહુ જ કોમ્પિટિટિવ લેવલમાં આવી જાય એક સ્પર્ધાત્મક રમત બની જાય છે સ્કોર વોઝ સ્ટીલ ટાયર્ડ એટ વન ટુ વન બંનેનો સ્કોર એક એક ઉપર હતો અન્ટીલ આઈ રિસીવ ધ બોલ વિથ વન મિનિટ ટુ ગો જ્યારે મારી પાસે બોલ આવ્યો એક મિનિટ બાકી હતી ગેમ પૂરી થવામાં આઈ નિડ ટુ પુટ ધ બોલ ઇન ધ નેટ મારે જરૂર જ હતી કે બોલને હું નેટમાં નાખી શકું આઈ ડીડ જસ્ટ એટ મેં આ કામ કર્યું મેકિંગ ધ ફાઇનલ સ્કોર ટુ ટુ વન એવું કરવા માટે કે સ્કોર બે એક થાય બટ ઇટ ડીડ નોટ ગો એક્ઝેક્ટલી એઝ પ્લાન પ્લાન પ્રમાણે હતું નહીં એમ વોટ ઇન્ડિકેશન આગળ જોઈએ ઇન એટેમ્પ ટુ બ્લોક માય શોટ મારો શોટ જે મેં જે ગોલ કરવા માર્યો હતો એને રોકવાના પ્રયત્નમાં માય ઓપોનન્ટ ચેલેન્જ મી ઇન મિડે મારો જે વિરોધી માણસ હતો સામેનો ટીમને ખેલાડી એને હવામાં જ એનો શું કર્યો પ્રતિકાર કર્યો બટ ઇન્સ્ટેડ ઓફ હિટિંગ ધ બોલ બોલ માથાથી મારવાને બદલે હર બોડી સ્લામ ઇન ટુ માઇન્ડ લિવિંગ મી અનકોન્શિયસ ઇન ધ મિડલ ઓફ ધ ફિલ્ડ એની બોડી જે છે એ ધડામ દઈને મારા શરીર સાથે અથડાય છે અનકોન્શિયસ ઇન ધ મિડલ ઓફ ધ ફિલ્ડ અને ફિલ્ડના મધ્યમાં જ હું બેભાન થઈ ગઈ માય ટીમમેટ્સ શાઉટેડ ક્રાઇઝ ઓફ વિક્ટ્રી મારા જે મિત્રો હતા એમને વિજય સાથે એમને બૂમ પાડી અને સાથે સાથે હોરર એટ ધ સેમ ટાઈમ સાથે શું હતું એક પ્રકારનો ડર પણ હતો હોરર કે બેભાન થઈ ગઈ હતી વેન આઈ રી જ્યારે કોન્સિયસનેસ સભાનતા પાછી મેળવી આઈ ફાઉન્ડ માય સેલ્ફ ઇન હોસ્પિટલ બેડ હું હોસ્પિટલના બેડમાં હતી સરાઉન્ડેડ બાય ફેમિલી ફ્રેન્ડ્સ એન્ડ ટીમમેટ્સ આજુબાજુ મિત્રો ફેમિલી ટીમના સભ્યો ઓલ્સો એટ માય સાઈડ વર ડૉક્ટર્સ સાઈડમાં ડૉક્ટર્સ પણ હતા ડિટર્મિનર્સ ઓફ માય ફ્યુચર્સ જે મારા ભવિષ્યના નિર્ણાયકો હતા એના મેટર ઓફ મોમેન્ટ્સ એક ક્ષણે દે વુ ટેલ મી ધ સેવિરિટી ઓફ માય ઇન્જરીઝ એ લોકોએ મને કહી દીધેલું એક ઇન્જરી તમારે આવી આવી છે બહુ જ ગંભીર છે એમ કે આઈ વોઝ ટોલ્ડ દેટ આઈ વુડ હેવ ટુ અંડર ગો એન એક્સ્ટ્રીમલી રેરર સર્જરી મને એવું કહેવામાં આવ્યું કે ભાગ્યેસ્થિત સર્જરી તમારા ઉપર કરવામાં આવશે ધીસ ટાઈપ ઓફ સર્જરી હેડ ઓનલી બીન પરફોમ ઇન્ડ લિમિટેડ નંબર ટાઈમ્સ આવા પ્રકારની સર્જરી બહુ ઓછા પ્રકારમાં થતી હોય છે વિથ મિયર ફિફ્ટી પર્સન્ટ સક્સેસ રેટ જેમાં પચાસ ટકા સાજા થવાની આશા હોય આફ્ટર સમ થિંકિંગ આઈ ડિસાઈડેડ ટુ અન્ડર ગો ધ સર્જરી બરાબર વિચારા કર પછી મેં નક્કી કરી સર્જરી કરાવી નોઈંગ ધેટ આઈધર વે મેની ચેલેન્જીસ વુડ અવેઇટ મી એવું જાણીને કે ઘણી બધી ચેલેન્જ મારી રાહ જોવે છે વુડ આઈ બી એબલ ટુ ફિનિશ માય સ્ટડી કે આ સર્જરી કર્યા પછી હું મારો અભ્યાસ પૂરો કરીશ વોટ ઇફેક્ટ્સ વુડ ઇટ હેવ ઓન માય સોશિયલ લાઈફ મારા સામાજિક જીવન પર શું અસર થશે મારા ગ્રેડ ઉપર શું અસર થશે ભણતર ઉપર શું અસર થશે ધીસ ક્વેશ્ચન સર્કલ માય હેડ આ બધા વિચારો મારા મગજમાં ચાલતા હતા અનફોર્ચ્યુનેટલી ઓનલી ટાઈમ વુડ પ્રોવાઈડ આન્સર ફક્ત સમય જ આનો જવાબ આપી શકશે આફ્ટર સર્જરી સર્જરી કર્યા પછી સર્જરી કર્યા પછી આઈ વોઝ નો લોંગર ઇન્ડિપેન્ડન્ટ પર્સન એઝ બિફોર હું સ્વતંત્ર નહોતી પહેલાંની જેમ આઈ હેડ ટુ ડિપેન્ડ ઓન અધર ટુ આસિસ્ટ મીન ઇવન ધ સિમ્પલેસ્ટ ટાસ્ક સામાન્ય બાબતમાં મારે બીજા ઉપર આધાર રાખવો પડતો હતો આસિસ્ટ એટલે મદદ રાખવાની ઈચ્છા ડિપેન્ડ્સ હતી બીજા ઉપર ડિપેન્ડ્સ હતી ઇટ વોઝ ગોઈંગ ટુ બી અ લોંગ રોડ ટુ રિકવરી બહુ લાંબો સમય થયો હતો રિકવરી લાવવામાં આઈ ન્યૂ આઈ કુડન્ટ ગેટ થ્રુ ઇટ વિધાઉટ એ પોઝિટિવ હું જાણતી હતી કે હકારાત્મક વિચારો વલણ સિવાય આ શક્ય નથી ગ્રેજ્યુઅલી આઈ કુડ એડજસ્ટ ટુ ધ ચેલેન્જ ઇન માય લાઈફ ચેન્જીસ ઇન માય લાઈફ ધીમે 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 મેં મારી જાતને અનુકૂલન સાધી લીધું જીવનમાં જે પરિવર્તન આવ્યું છે એનાથી આઈ બિગેન ટુ રિયલાઇઝ મને એક બાબતનું ભાન થયું ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ ગીવ અપ માય ઓલ્ડ લાઇફ કમ્પ્લીટલી આઈ ડિડન્ટ હેવ ટુ ગીવ મારે છોડવું ના જોઈએ મારું જે પહેલાંનું જે લાઈફ છે કમ્પ્લીટલી અને આઈ ફોકસ માય એનર્જી ઓન માય ફેવરેટ પેસ્ટિમ રાઇટિંગ અને જે મારે ફોકસ કરવું મેં ફોકસ કર્યું ધ્યાન કેન્દ્રિત કર્યું મારી જેટલી શક્તિ છે એ મારે ફેવરિટ જે શોખ છે લખવાનું એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું આઈ વોઝ એબલ ટુ પ્રોડ્યુસ વર્ક ઓફ આર્ટ ઇન ધ સાયલન્સ હં હું સક્ષમ હતી એક મારી જે કલા છે કામની કલા એને પ્રોડ્યુસ કરું એક શાંતિદાયક સ્થિતિમાં એન્ડ સોલેસ સપોર્ટ્સ ઓફ માય માઇન્ડ્સ એન્ડ સ્પિરિટ મારા મનના સપોર્ટથી જુસ્સાથી મારામાં જે કલા છે લખવાની કલા એને હું બહાર પ્રોડ્યુસ કરી શકું ઓલ ધ આઈ વોઝ નોટ ઇન ફિઝિકલ કંટ્રોલ ઓફ હાફ ઓફ માય બોડી જો કે હું અડધી પણ મારી બોડી એ કંટ્રોલમાં નહોતી સક્ષમ નહોતી આઈ સ્ટીલ હેડ કંટ્રોલ માય માઇન્ડ છતાં મારું માઇન્ડ કંટ્રોલ હતું ભલે બોડી કંટ્રોલમાં નહોતી માઇન્ડ કંટ્રોલમાં હતી ચલો પેરાગ્રાફ જોઈએ લુકિંગ બેક ઓન ધ સિચ્યુએશન આવી પરિસ્થિતિઓ જોઈને એઝ અ વોલ આઈ એમ ગ્લેડ દેટ ધ ફાઇનલ ગેમ બોસ ઇનફેક્ટ માય ફાઇનલ ગેમ ખરેખર જે ફાઇનલ ગેમ હતી મારા માટે ફાઇનલ ગેમ હતી એનાથી હું ખુશ હતી આઈ હેવ નો ગ્રેટ મને એનાથી પસ્તાવો નથી

ઇટ લેફ્ટ મી વિથ પાવર ઓફ માઇન્ડ ફક્ત મૂકી ગયા છે મારા માટે એક મનની શક્તિ એન્ડ ફોર્સ મી ટુ ડિસ્કવર માય ઇનર સેલ અને મને ફોર્સ કર્યો કે તારામાં જે ઇનર શક્તિ છે ઇનર સેલ એને બહાર લાવવાનું ધ ફાઇનલ ગેમ વોઝ મોર રિવોર્ડિંગ આ મારા ફાઇનલ ગેમનો એક મોટા મોટો બદલો કહી શકાય રિવોર્ડ એક બદલો કહી શકાય ઇનામ જેને કહીએ રાઇટ નોટ ઓનલી ડીડ વી વિન ફક્ત અમે જીત્યા છે એવું નહીં બટ આઈ વોઝ એબલ ટુ ડિસ્કવર એ ન્યૂ લેવલ વિથ ઇન પણ એક મારામાં એક શોધ્યું એક નવું લેવલ છે મારામાં એક બીજી પણ શક્તિ છે એવું મને લાગ્યું એમ ફક્ત રમતથી મેચ જીતી શકાય એવું નથી એની બોડીથી પણ આખી મેચ જીવનની જીતી ગઈ આઈ ગેસ આઈ ગેન ટુ વિક્ટ્રી ધેટ ડે મેં અનુમાન કર્યું હતું કે મેં બે પ્રકારની વિક્ટ્રી મને મળી છે બે પ્રકારની વિક વિક્ટ્રી મને મળી છે રાઈટ બે પ્રકારની એટલે એક પ્રકારની ગેમ જીતી છે અને બીજા પ્રકારની આંતરિક જે ક્ષમતાઓ છે એને પણ ઓળખવાનો એક ચાન્સ મળી ગયો એને કે એનામાં એક લખવાની પણ કલા છે લેખિકામાં એવું એને ફીલ થયું એટલે બે પ્રકારની ગેમ અહીંયા એ જીતી ગઈ છે ઓકે મિત્રો અહીં આજે આપણે આ ટૉપિક પ્રો કરીએ છીએ તમને ચોક્કસ આ ગમી હોય ટીચિંગ મેથડ તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે મળીશું થેન્ક યુ વેરી મચ